रावल बनासकांठानी सौ प्रथम बात करें तो दांतना पूर्व धारासभ्य वसंत भटोड़ना बड़वाखोर सूर सामे आवे छे। वसंत भटोड़ भाजपमांथी राजीनामू आपी शके छे, राजीनामू आपशे वसंत भटोड़। वसंत भटोड़नी जो बात करें तो तेओ पार्थिव भटोड़ना पुत्र छे। 2009 दांता विधानसभा बैठक थी भाजपमांथी तेओ विधानसभा में चूंटाया था धारासभ्य तरीके। हजारों समर्थकों साथे कांग्रेस में जोड़ावानु वसंत भटोड़े निवेदन आप्यु छे। भाजप एक ज व्यक्तिनी पार्टी बनी गई होवानु वसंत भटोड़ कही रह्या छे। वसंत भटोड़ आपी शके छे भाजपमांथी राजीनामू अने हजारों समर्थकों साथे कांग्रेसमां जोड़ाई शके छे ते प्रकारनु निवेदन आप्यु छे। तेमणे कह्युं छे के भाजप हवे एक ज व्यक्तिनी पार्टी बनी गई होय तेवुं लागी रह्युं छे। 2009 आपने जणावी दईए के तेओ भाजपमांथी ज धारासभ्य तरीके चूंटाया हता। આ વિશેષ વધુ માહિતી સાથે ફોનલાઇન પર જોડાઈ ચુક્યા છે સંવાદદાતા અલ્કેશ રાવ. અલ્કેશ, પરથી ભટોળના પુત્ર વસંત ભટોળ હવે બગાવતના સૂર રેલાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, શું છે વધુ વિગતો? બીજો કોઈ મેં જ વાત કરું તો બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી પૂર્વે જ રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાજપે પોતાના ઉમેદવાર તરીકે પરબતભાઈ પટેલને ઘોષિત કર્યા છે, ત્યારે હજુ સુધી કોંગ્રેસે પોતાના ઉમેદવારને ઘોષિત કર્યા નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક જે પરથી ભટોળ છે તેમનું નામ કોંગ્રેસમાં નિશ્ચિત મનાઈ રહ્યું છે, જેને લઈને તેમના પુત્ર જે વસંત ભટોળ છે તે ભાજપમાં વર્ષો સુધી રહ્યા છે. 2009 તેઓ દાંતા વિધાનસભા પરથી ચૂંટીને તેઓ ધારાસભ્ય બન્યા હતા. જોકે ભાજપનો અનેક કાર્યો કર્યા છે તેમને, પરંતુ જયારે હવે પોતાના પિતાને ટિકિટ મળવાનું કોંગ્રેસ તરફથી ફાઇનલ તેમને લાગી રહ્યું છે, ત્યારે વસંત ભટોળે બળવાસુર બાર ગાટ્યા છે. અને તેમનું કહેવું છે કે ભાજપ છે તે હવે કોઈ એક વ્યક્તિની પાર્ટી બની ચૂકી છે અને તેમાં કોઈ પણ જે કાર્યકર્તા છે તેનું કોઈ મહત્વ નથી. ભાજપમાં અનેક લોકો છે, અનેક જ્ઞાતિના લોકો છે, તેઓ પીડિત છે. ભાજપ હંમેશા જે પોતાના કાર્યકર્તાઓ હોય છે તેમનું શોષણ કરે છે, જેના કારણે તેઓએ પોતાના હજારો સમર્થકોને લઈને ભાજપમાંથી રાજીનામું આપવાની વાત કરી છે. ખાસ કરીને પરથી ભટોળની ટિકિટ કોંગ્રેસ તરફથી ફાઇનલ થાય તેવું તેમને દેખાઈ રહ્યું છે, ત્યારે તેઓ એ આજે બળવાખોર સૂર રેલાવે છે. ને જે વસંત ભટોળ છે તેઓ ટૂંક સમયમાં જ પોતાના હજારો સમર્થકોને લઈને ભાજપમાંથી રાજીનામું આપી શકે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વસંત ભટોળ છે તેમને 2009 દાંતા વિધાનસભા પરથી ભાજપે ટિકિટ આપીને તેઓ ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ અવારનવાર ભાજપ તરફ ટિકિટ માગી હતી, પરંતુ તેમને ટિકિટ ન મળતી હતી. ક્યાંક ને ક્યાંક ને લઈને તેઓ લાંબા સમયથી નારાજ લાગતા હતા. પરથી ભટોળે પણ ભાજપ તરફથી ટિકિટ માગી હતી, પરંતુ તેમને ટિકિટ ન મળતા તેઓ કોંગ્રેસ તરફ ગયા છે. ને હવે તેમની ટિકિટ જયારે નિશ્ચિત મનાઈ રહી છે, ત્યારે પરથી ભટોળના પુત્ર વસંત ભટોળ છે તે રાજીનામું આપવાની વાત કરી રહ્યા છે, જેના કારણે બનાસકાંઠાનું રાજકારણ છે ગરમાયું છે. મિહિર જલકેશ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો વસંત ભટોળ ભાજપમાંથી રાજીનામું આપી શકે, હજારો સમર્થકો સાથે તેઓ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. 2009 દાંતા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, પરંતુ હવે પિતા પરથી ભટોળની ટિકિટ કોંગ્રેસમાંથી લગભગ ફાઇનલ જણાતા તેમણે ભાજપ વિરુદ્ધ નિવેદન આપ્યું છે.